હાલમાં અનાજ, કઠોળ, સ્ટેશનરી, ડેરી પ્રોડક્ટ અને કરિયાણાના લૂઝ પેકિંગમાં 5% જીએસટી સોમવારથી લાગુ થશે, જેનાથી સીધો બોજ પ્રજા પર પડશે. હાલમાં જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં જીએસટી લાગુ કરવાના મુદ્દે આણંદ, ખેડા, સૌરાષ્ટ્ર સહિતના ગંજ બજારમાં વેપારીઓએ બંધ પાળીને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. વેપારીઓનું સ્પષ્ટ કહેવું છે કે પ્રવર્તમાન પરિસ્થિતિમાં જ્યારે મંદી જેવું વાતાવરણ છે ત્યારે લોકોની ખરીદ શક્તિ ઓછી થઈ રહી છે અને તેમાં વધારાનો જીએસટીનો ટેક્સ લોકોને ખરીદી કરતા અટકાવશે અને બજારમાં મંદી લાવશે. ઘટના અંગે જિલ્લા કલેક્ટરને આયોજનપત્ર આપ્યું છે અને જીએસટીના ટેક્સ બાબતે સરકાર પુનઃવિચારણા કરે તેવી માંગ કરવામાં આવી છે. આ બધા પર જે જીએસટી અત્યારે ગવર્મેન્ટે લગાવી રહી છે એમાં અત્યાર સુધીમાં શું હતું, પેકિંગ પર ચાર્જ લાગતો હતો, હવે લૂઝ પેકિંગ પર બી ચાર્જ લાગશે. એટલે અમારો વેપારીઓનો વિરોધ એટલો જ છે કે પેકિંગ પર ચાર્જ જે હતો એ બરોબર છે, પણ લૂઝમાં જે ચાર્જ લાયા છે તેનાથી વેપારીઓ સાથે રિટેલર, નાના નાના ગ્રાહકો આ બધાને માઠી અસર પડે એમ છે. માઠી અસર પડશે એટલે દરેકને ભાવ ઊંચા પડશે, ખરીદ શક્તિ બધાની અત્યારે ઓછી છે, જરૂરિયાત વસ્તુમાં ભાવ વધારો થશે તો લોકોને ખાવા પીવાની તકલીફ પડશે. એટલે વિરોધ એટલો જ છે. કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપેલું છે, ગવર્મેન્ટ ઘટતું કરે તેવી આશા રાખીએ છીએ.